કુંભારવાડાના મોતી તળાવ વિસ્તારમાં કચરાના થરના કારણે ગટરના ગંદા પાણી ભરાઈ રહેતા લોકો રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે। કુંભારવાડાના મોતી તળાવ વિસ્તારમાં આવેલ શેરી નંબર 7ની આસપાસ ઠેર ઠેર કચરાના થર જામ્યા છે, જેના કારણે ગટરના ગંદા પાણીનો નિકાલ થઈ શકતો નથી, જે બાબતે સ્થાનિક રહીશોએ સત્તાધીશોને જાણ કરવા છતાં પ્રશ્ન હલ થયો નથી, જેના કારણે જીવજંતુનો ઉપદ્રવ વધી રહ્યો છે। ત્યારે રોગચાળો ફેલાવવાની વાતને નકારી શકાય નહીં, તો તંત્ર આ ગંભીર પ્રશ્નને ધ્યાને લઈ લોકોની તકલીફ દૂર કરી આપે તેવી મીડિયાના માધ્યમથી માંગ કરવામાં આવી હતી। આ અત્યારે જે નાળાનું પાણી અહીંયા આવી રહ્યું છે, ગટરનું પાણી ભરાયેલું છે, બરાબર છે। અત્યારની આ મોતી તળાવ ને કુંભારવાડામાં અત્યારે છેલ્લા કેટલા સમયથી પાણી આ પાણી ભરાઈ રહ્યું છે અને આવડવા છે, તો કાલવરે આ જે પરિસ્થિતિ છે ને અહીંયા જનાવર નીકળવાની પણ બહુ ઓલી છે, અને બીજું કે કાલવરે રોગચાળો ફેલાશે, ડેન્ગ્યુ કે પછી મેલેરિયા કે પછી કોરોના ફેલાશે, તો આની જવાબદાર કોણ રહેશે? મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ રહેશે કે પછી? અને દવા છંટકાવ કરવા માટે કોઈ આવતા નથી, બરાબર છે। અને આ જે વિસ્તારના કોર્પોરેટર છે એ પણ અહીંયા ધ્યાન આપતા નથી, તો અહીંયા ધ્યાન નથી આપતા તો કાલવરે રોગચાળો ફેલાય તો આમાં જવાબદારી કોણ આવશે? અહીંના સ્થાનિક કોર્પોરેટરની જવાબદારી રહેશે કે પછી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની જવાબદારી રહેશે? એની નોંધ એ લોકોને લેવી પડશે। કાલવરે કોઈ રોગચાળો ફેલાશે તો જવાબદારી પૂરી મહાનગરપાલિકા અને સ્થાનિક કોર્પોરેટરની જવાબદારી રહેશે।